બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ ભગવાનની જય. છપ્પૈયા શુભ નગ્રવી પ્રકુળમાં આવ્યા પ્રભુ પાવન, ભક્તિ માત સુધર્મ તાત સહુના ઠાર્યા ગણાલોચન. બાહુ ઉદ્ધ કરી કૃપાળુ વસિયા, જૈને ગિરી કંદરે જેની સર્વ ઋષિ મુનિ સ્તુતિ કરે, સ્તોત્રે સદા સુંદરે, સ્તોત્રે સદા સુંદરે. શતાનંદ સ્વામી 84 મંત્રમાં પ્રવેશ કરે છે. ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ. 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 સતાન સ્વામી કહે છે, હે પ્રભુ, તમે લાંબા વિચારવાળા છો, દીર્ઘ દ્રષ્ટિ છે, તમારી દ્રષ્ટિ બહુ લાંબી છે, વિચાર કરીને આરંભ કરો છો. મંદબુદ્ધિવાળા હોય એના વિચાર ટૂંકા હોય, તે વિચાર્યા વિના કાર્ય કરે. હે પ્રભુ, તમે દીર્ઘદર્શી છો, જુગોના જુગ જાય છતાં પણ સૌને સુખ થાય તેવા જ કાર્ય કરો છો. ક્યારે કાર્યને બદલાવા ન પડે એને દીર્ઘદર્શી કહેવાય. ઉશ્કેરાટ આવે અને જલ્દી જલ્દી નિર્ણય લઈ લે એ તો અલ્પબુદ્ધિવાળા છે, અલ્પ વિચારવાળા છે, તરત જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. રાજાના જો લાંબા વિચાર વાળો હોય તો પ્રભુ એની પ્રજા શાંતિથી અને સુખેથી રહી શકે, પણ ભગવાન તો રાજાના એ રાજા છે, એના વિચાર બહુ લાંબા હોય, જલ્દી નિર્ણય લે નહીં, અને જે નિર્ણય લીધેલા હોય એ ક્યારે જલ્દી જલ્દી ટૂંકા ન થાય. જુઓ કેવા ભગવાને જુદા જુદા લોક બનાવ્યા, ક્યારે એને ફરીથી બનાવવા નથી પડતા. 14 લોક જુદા જુદા રાખ્યા, 14 માળ, અતલ, સુતલ, વિતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. પાછા કદીએ જુગોના જુગ જાય તો એ બદલાવા પડે નહીં. આવા ભગવાન લાંબા વિચારવાળા છે. અને આપણે મકાન બનાવીએ, 25-50 કે 150 વર્ષ થાય એટલે વરી એ બદલાવે, ભાંગી તોડીને વરી પાછું જો નવેસર કરે, પણ ભગવાનને કોઈ દુનિયાને બદલાવવી પડતી જ નથી, એટલે દીર્ઘદર્શી છે. દીર્ઘ એટલે લાંબા, દર્શે લાંબી દ્રષ્ટિવાળા છે. ભગવાનના કાર્ય કરનારા કેવા, કુબેર ભંડારી, કોઠારી, કોઈ દિવસ બદલાવા ન પડે. આ 2-3 વર્ષ થાય, 4-5 વર્ષ થાય, જિંદગી જાય ને કેટલાય બદલે. ખોખોની રમત, ખોખો રમતા હોય છોકરાને જે ધક્કો મારે એટલે વારી એક બેસી જાય ને બીજો ઉઠી જાય. આ જગતનું એવું છે, પણ ભગવાનનું જે કાર્ય કરેલું છે એવું સ્થિર અચળ રહે છે. સૂર્ય અને ચંદ્ર જેમ સોંપ્યા છે એમને એમ સમયસર ઉદય અને અસ્ત થાય છે. આખી દુનિયાને પ્રકાશ કરે સૂર્ય. કોઈ દી વિરામ લીધો, હોલીડે કર્યો, સતત ચાલુ છે. ચંદ્ર વનસ્પતિના પોષણ કરનારા, એ સતત ભગવાનની આજ્ઞાને અનુસારે ચાલતા જ રહે છે, કોઈ બદલાવા જ નથી પડતા. આપણી હદલી બદલી થયા જ કરે, કોઈ ગણતરી નહીં, કોઈ ગણતરી નહીં. જરાક સીટ મળે, 2-4 વર્ષ કાંઈ ગમે તે હોદ્દો મળે
તો અભિમાન આવી જાય. એ ભલો કરે તારું, ખોટો અભિમાન ન કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલા જવાના છે. ભગવાનના વૈદ કોણ? અશ્વની કુમાર. વર્ષોના વર્ષો જાય તો એ વૈદને બદલાવા પડતા નથી. જ્યારથી સૃષ્ટિનું સર્જન કર્યું, કોઈને કળ ન પડે એવું અદ્ભુત કાર્ય કરેલું છે. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, પક્ષીમાંથી પક્ષી થાય, જલચર, સ્થળચર અને નભચર વગેરે જીવાત્માઓ ફરતા જ રહે છે. વિચાર કર, એક જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન કરેલું છે. તેને સર્વ ઇન્દ્રિયો, હાથ પગ નાક કાન વગેરે ઇન્દ્રિયો થઈ આવે છે. માના ઉદરમાં ને ઉદરમાં ઘડી લે છે. અદ્ભુત કાર્ય છે. બીજાથી આ કોઈથી થાય જ નહીં. એવા પરમાત્માને ઓળખી લઈએ, જ્યાં સુધી ભગવાન ઓળખાયા નથી, મહિમા સમજાયો નથી, પૂજા પાઠ ભજન ભક્તિ સત્સંગ સમયા કથા કીર્તન દેવ દર્શન વગેરે કર્યા નથી, ત્યાં સુધી એને ભગવાન ઓળખાણા નથી. ત્યાં સુધી બધું અધૂરું જ છે. ભગવાન છે એ વિચારીને જ કાર્ય કરે છે. લોજનગરની લીલા જોઈ જાઓ. નાનો સરખો ગોખલો હતો, તેમાંથી સંતો દેવતા લે ને દે. સામેનું ઘર હતું, વાળંદનું, એની સ્ત્રી દે ગોખલામાંથી. પેલા આપણા માવતર, જૂના માવતર હતા ને, એના ઘરમાં ગોખલા હતા. કરામાં ગોખલો હોય, વસ્તુ દે ને લે, એટલો સંપ હતો. શ્રીજી મહારાજે કહ્યું, આ ગોખલો બંધ કરી દો, કે આટલા ગોખલાથી શું થશે, આટલો છે, 9 ઇંચ 9 ઇંચ બાઈનો. મહારાજ કે આ સત્સંગમાં કાણું છે, ગોખલોય બંધ કરાવ્યો, એમાંથી ભલે સ્ત્રી તમને દેવતા લે ને સામેથી સાધુ દેવતા લઈ લે એમ નહીં ચાલે. ભગવાન દીર્ઘદર્શીવાળા બાયુ અને ભાઈઓનો અલગ રાખ્યા, જુદા મંદિરો બનાવ્યા. શા માટે? ધર્મનું રક્ષણ કરવા માટે. મહારાજ કે એવા જે ભગવાન છે એને ઓળખી લેવા. આપણે કોઈ બીમાર માણસ હોય ને, ખબર લેવા જઈએ, જાતકને શું કે, મને ઓળખો. માંદા માણસને એમ ના કહેવાય મને ઓળખો, એને તો ભગવાનના બે કીર્તન ગાઈને સંભળાવાય, અથવા એક વચનામત બોલીને સંભળાવાય, ભગવાન સંભાળજો, ચીન ચીન તિલ સંભાળજો વગેરે બોલાય, મને ઓળખો. આખી દુનિયા ઓળખી, પણ જેને ઓળખવાનું છે ઓળખાયા નહીં તો ચલી બાકી ઝીરો છે, કશું જ નથી. અને આપણા કવિ ગાય છે, આ સૃષ્ટિનો સર્જનહાર તેને તમે ઓળખી લો. આ સૃષ્ટિનો સર્જનહાર તેને તમે ઓળખી લો. વાલો ભક્ત તાળો રખવાળ એને તમે ઓળખી લો. વાલો ભક્તો તણો રખવાર એને તમે ઓળખી લો. જુઓ જન્મ્યા પેલા સાવધાન કોણે કર્યા, જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા. હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા, હાડ રુધિર વચ્ચે